કડોદરાના કૃષ્ણનગર વિસ્તારમાં પરપ્રાંતિયો વતન જવા માટે ફોર્મ ભરવા માટેની મોટી સંખ્યામાં ઉમટી પડતા પોલીસ દ્વારા આ ભીડને કાબૂમાં લેવા માટે પરસેવો પાડવો પડ્યો હતો। લોકડાઉનની સ્થિતિમાં છેલ્લા કેટલાક દિવસથી પરપ્રાંતિયો શ્રમિકો ફસાઈ જતા તેઓ વતન જવાની જીદ પકડી રહ્યા છે। કડોદરાના કૃષ્ણનગર નહેરની બાજુમાં આવેલા હનુમાનજીના મંદિર પાસે કેટલાક અગ્રણીઓ દ્વારા ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઓરિસ્સા વાસીઓને પોતાના વતન જવા માટેની ફોર્મ ભરી જરૂરી કાર્યવાહી કરી રહેવાનું જાણ થતા જ મોટી સંખ્યામાં પરપ્રાંતિઓના ટોળે ટોળા વતન જવા માટેના ફોર્મ ભરવા માટે ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી ગયા હતા। જો કે પોલીસ જવાનોને પણ આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પરસેવો છૂટી જવા પામ્યો હતો। आप लोग को रास्ते में कोई दिक्कत ना हो, बराबर। ये तुम्हारा फाइनल हो जाएगा, जो कुछ भी हो फाइनल करोगा कि फिर आपको फोन करेंगे, कॉल बैक करेंगे, भाई आपका फाइनल परमिशन आ गया। चलो ठीक है, मत अब मैं यहीं से व्यवस्था कर रहा हूँ, ठीक है। आज नहीं होगा, हो जाएगा। चार पाँच आई परमिशन लेना है। गाड़ी अगर जाए, गाड़ी अगर जाए तो जाएगा। चार दिन बाद के चार दिन बाद फोन की उनका आधार कार्ड यहाँ का है, उनका गांव हमको जीरो स्टार कर दिया भैया, जीरो से अगले दिन चलेगा, कल भी चल जाएगा, चलेगा कल भी चलेगा। मैं पाँच दिन यहाँ बैठा हूँ। चार का नाम लिखना पड़ेगा ना, थोड़ा डिस्काउंट बना के रखो ना यार, मैं हेल्प कर रहा हूँ ना। लाइन लगा लो, लाइन लो, चलो लाइन लगा दो, लगाओ लाइन लगाओ। अमृत नगर भाई, बिना लाइन से किसी का मत लिखो, ध्यान दो। प्राइवेट कार हो, इनोवा है, इसमें फोर व्हीलर लोडिंग गाड़ी में ना, रोड व्यवस्था है आपके पास तो वो गाड़ी का आरसी बुक जे लो, ड्राइवर का लाइसेंस અહીં ભીડ એટલી વધી ગઈ હતી કે પોલીસને બોલાવી પડી અને પોલીસ એને કંટ્રોલ કરે છે। આપ જોઈ રહ્યા છો, પોલીસ બધાને ભગાડી રહી છે, લાઈન એટલી બધી હદ સુધી વધી જાય છે। આ જોઈ રહ્યા છો કે કેટલાય થપ્પી લાગી ગઈ છે અહીં।